કેમ છો વિદ્યાર્થી મિત્રો? જલસામાં? હા સાહેબ, જલસામાં. ચાલો, તો જલસામાં હોય તો એક જ લીટીમાં આપણે ત્રિકોણમિતિના સૂત્ર આવી જાય એવું આઈ કામ કરી દે આપણે. તો ગણિતના અંદર ઉપયોગમાં આવતું ત્રિકોણમિતિના સૂત્ર sin cos tan બરોબર, જે તમને એકવાર યાદ રાખ્યા હોય ત્યારે યાદ હોય, લાંબા ટાઈમે ભૂલી જતા હોય બરોબર, પણ લાઈફ ટાઈમ માટે યાદ રાખવા હોય તો માત્ર એક જ લીટીમાં કેમ યાદ રાખવા બરોબર. એક સરસ મજાનો ત્રિકોણ મેં દોરેલો છે બરોબર, તો ત્રિકોણની અંદર આપણે વાત કરી તો ત્રિકોણ A B અને C બરોબર. ત્રિકોણ A B બાજુને આપણે કહીશું પરપેન્ડિક્યુલર અથવા તો ગુજરાતીમાં કહીશું સામેની બાજુ. બીજી બાજુ છે BC જેને કહીશું બેઝ અથવા તો પાસેની બાજુ. બીજી બાજુ છે AC જેને કહીશું હાઇપોટેનિયસ અથવા તો ગુજરાતીમાં કહેવાય કર્ણ બરોબર. તો એક લીટીમાં કેવી રીતે સૂત્ર બનાવી શકાય? તો એક લીટી તમારા મગજમાં યાદ રાખો કે પંડિત બદ્રી પ્રસાદ હરિ હરિ બોલ સોના ચાંદી તોલ. પાછું એકવાર, પંડિત બદ્રી પ્રસાદ હરિ હરિ બોલ સોના ચાંદી તોલ બરોબર. તો આની અંદર આપણે જે ગુજરાતીમાં પેલો લેટર છે, પેલો શબ્દ, એના ઉપરથી એનો ઇંગ્લિશ શબ્દ લખી, તો પંડિત ઉપરથી પી, બદ્રી ઉપરથી બી, પ્રસાદ ઉપરથી પી, હરિ ઉપરથી એચ, હરિ ઉપરથી એચ, બોલ ઉપરથી બી, સોના ઉપરથી એસ, ચાંદી ઉપરથી સી, તોલ ઉપરથી ટી બરોબર. ચાલો, તો આની અંદર મેં એક અહીંયા લીટી પાડેલી છે અને અહીંયા બરાબર લખેલું છે, આના ઉપરથી આપણે સૂત્ર બનાવશું. તેનું સૂત્ર છે સાઈન થીટા બરોબર. તો સાઈન આવે છે એની ઉપર બે પદ આવે છે, ઉપર પંડિત છે નીચે હરિ બરોબર, એટલે પંડિતનો પી એટલે પરપેન્ડિક્યુલર સામેની બાજુ, નીચે છે હરિ, હરિ એટલે એચ હાઇપોટેનિયસ જેને કહેશું કર્ણ. બીજું સૂત્ર છે કોસ થીટા. કોસ થીટામાં વાત કરી, ઉપર બદ્રી છે નીચે હરિ, બદ્રી એટલે બી, બી એટલે બે, પાસેની બાજુ, પાસેની બાજુ એના છેદમાં, હરિ એટલે એચ હાઇપોટેનિયસ એટલે કર્ણ બરોબર. ત્રીજું સૂત્ર છે ટેન થીટા. ટેન થીટામાં વાત કરી, ઉપર પ્રસાદ નીચે બોલ બરોબર, પી એટલે પરપેન્ડિક્યુલર સામેની બાજુ, છેદમાં બી એટલે બેઝ પાસેની બાજુ, છેદમાં આવશે પાસેની બાજુ. ત્રણ સૂત્ર આપણને મળી જાય ત્યાર પછી આપણને ખ્યાલ છે કે સાઈન થીટાનું ઓપોઝિટ થશે કોસેક થીટા, કોસ થીટાનું ઓપોઝિટ થશે સેક થીટા, ટેન થીટાનું ઓપોઝિટ થશે કોટ થીટા. હવે જો મારે કોસેક થીટાનું સૂત્ર જોતું હોય તો આ પદને ઉલટાવી નાખવાના, અંશમાં કર્ણ છેદમાં સામેની બાજુ. આમાં સેક થીટાનું સૂત્ર જોતું હોય તો અંશમાં કર્ણ છેદમાં પાસેની બાજુ, કોટ થીટાનું સૂત્ર જોતું હોય તો ઉપર પાસેની બાજુ છેદમાં આવશે સામેની બાજુ બરોબર. ચાલો વિદ્યાર્થી મિત્રો, જો તમને એક જ લીટીમાં સૂત્ર યાદ રહી ગયા હોય તો વિડીયોને લાઈક કરો, તમારા ફ્રેન્ડ સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.